બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. શરૂ કરું છું અલ્લાહના નામથી જે રહેમાન અને રહીમ છે. કિતાબ જન્નત જહન્નમ. પ્રકાશક હાજી નાજી મેમોરિયલ ટ્રસ્ટ. પ્રકરણ 5. મોટા મહેલોમાં રહેનારાઓ. હઝરત અલી અલૈહિસલામ ફરમાવે છે કે અલા યા સાકિનલ કસદિલ મુઅલ્લા સતુદફનો અન કરીબિન ફિત્તોરાબી. એ મોટા મોટા મહેલમાં રહેનારાઓ, ચેતો કે નજીકમાં તમે મરી જશો અને કબર માટીમાં દફન થશો. લહુ મલક યુનાદી કુલ્લ યૌમિન લિદુલિલ મૌતી વમનુ લિલ ખરાબી. એટલે એ જ હઝરત ફરમાવે છે કે તમો ખબરદાર થાઓ કે ખુદાના હુકમથી એક ફરિશ્તો હંમેશા જમીનવાળાઓને સંભળાવવા ઢંઢેરો કરે છે કે એ ગાફિલો, શું ગફલતમાં પડ્યા છો? તમો શા માટે મહેલો બાંધો છો અને તેમાં પોતાની અમૂલ્ય ઉંમરને બરબાદ કરો છો? અને તમે તો મરવા માટે જ પેદા થયા છો. આ તમારી ઇમારતો વિરાન અને ખરાબ થઈ જશે. જ્યારે કોઈ ગુજરી જાય છે ત્યારે તેના સગાવાલા કકડાટ કરે છે અને રડે છે. ત્યારે મલેકુલ મોત ગુસ્સે થઈને કહે છે કે તમે શા માટે રડો છો? મેં કાંઈ તમારા ઉપર જુલ્મ કરેલ નથી કે મારી શિકાયત કરો છો? મેં કાંઈ તમારા ઉપર જોર નથી વાપર્યું કે ફરિયાદ કરી રહ્યા છો? જીવનના દિવસો પૂરા થયા ત્યારે ખુદાના હુકમ મુજબ મેં તેની રૂહ કબજ કરી અને આટલા ઉપર જ બસ નથી, બલકે હું કેટલીક વખત તમારા ઘરમાં આવીશ અને તમારા સગાવાલાઓને લઈ જઈશ. જનાબે અમીરુલ મોમિનીન હઝરત અલી અલૈહિસલામ ફરમાવે છે કે અયોહન્નાસ મૈયમશી અલા વજહિલ અર્દે ફઈન્નહુ યસીરો એલા બતનેહી. એટલે એ લોકો જાણો, જે જમીન ઉપર ચાલે તે જરૂર તેની અંદર જશે. કમ મિંગા ફિલિન જનસજો સવાબન લે યલ બેસહુ વ ઇન્નમા હો વ કફનહુ. એટલે કેટલાક ગાફિલ છે કે પહેરવાના કપડાં બનાવવા માટે કપડું વણાવે છે, પણ તે તૈયાર થઈને આવે ત્યારે તો તેના કફનમાં કામ આવે છે. વકમ મિંગા ફિલિન યબની બૈતન લે યસકો નહો વ ઇન્ના હોવા મૌઝે ઓ કબરેહી. એટલે કેટલાકો એવા ગાફિલ છે કે રહેવા માટે ઘર બનાવે છે, પણ તે તૈયાર થાય ત્યારે તેમાં તેની કબર થાય છે. ખરેખર દુનિયા એક મુસાફર સમાન છે. જુએ તેટલી ઉંમર હોય પણ છેવટે મરવું છે તેમાં પણ શક નથી. કોઈ શાયરે કહ્યું છે કે ઇસ મંઝિરે ફાની મેં ન અપના દિલ લગાવો, યે આદતૈન જા હૈ ઘર ન બનાવો. સીને મેં યે દમ મિસ્લ ચિરા કે સહરી હૈ, કર લો અમલ ખૈર યહી ના મર નવરી હૈ. ઇસ બાગ મેં જિસ સરો કો દેખા સો રવા હૈ, જિસ ગુલ પે બહાર આજ હૈ કલ ઉસ પે ખિઝા હૈ. કેટલાક ફારસી શેર મલેકુલ મોતની જબાની કહ્યા છે. અસ પદર કર દમ જુદા ફરઝંદરા, મેં મા બાપની દીકરાને જુદો કર્યો. બેવા કરદમ નવ ઉરુસી ચંદરા, કેટલીક નવી દુલ્હનને વિધવા કરી. દિલમ ના હી નદારત આ હેકસ, કોઈ ના ઠંડા શ્વાસથી હું ડરતો નથી. નશ નવમ ફરિયાદો વાવે લા હેકસ, કોઈ ના કકડાટ ઉપર હું ધ્યાન આપતો નથી. શાહરા અસ તખ્તે શાહી મિક્ષમ, બાદશાહને તેના તખ્ત ઉપરથી ખેંચું છું. દર લહર ખ્વાહી નખ્વાહી મિક્ષમ, અને છેવટે કબરમાં દાખલ કરાવું છું. ન ઝેદ તે ગમ ન અસ તદબીર બીમ, ન તલવારથી ડરું છું ન હિકમતથી. ને ઝે હાકિમ તરસમ ને અઝ હકીમ, ન રાજા ન ખોફ છે ન ડૉક્ટરોથી ડરું છું. કુ અસ્તાલિસ વ અફલાતુ કુજાસત, અસ્તલારિસ તથા અફલાતુન હકીમ હતા તે ક્યાં છે? કૈસરો ફગફુરો ફરીદુન કુજાસત, કૈસર ફગફુર અને ફરીદુ જેવા બાદશાહ ક્યાં છે? જમ કુજા દારા કુજા સદ્દાદ કુજાસત, જમ અને દારા તેમજ શદ્દાદ બાદશાહ ક્યાં છે? કોમે તુંબા કુસ્મુતો આદ કુજાસત, તુંબ આ બાદશાહની કોમ અને સમૂહ તથા આદ ક્યાં ગયા? રુસ્તમ રુઈતન વ બીજન કુજાસત, રુસ્તમ રુતઈન અને બીજન જેવા શૂરવીર પહેલવાનો ક્યાં છે? ઝાલ કુજા સાસા કુજા બરહમ કુજાસત, ઝાલ સાસા તેમજ બહેમન જેવા બહાદુર લડવૈયો ક્યાં છે? અસ કુબુર શા નિશાની ચંદ માનન, આ સર્વેનું નામ નિશાન નથી, કોઈ કોઈની કબરની નિશાનીઓ છે. વસ બદનહા ઉસ તખવાની ચંદ માનંદ, તે ઓના અંગ તો નથી પણ કોઈ કોઈના જુજ હાડકા બાકી છે. જમાને કા રંગ, દોસ્તો સે દોસ્તી યારો સે યારી ઉઠ ગઈ, મુનસફી જાતી રહી ઈમાનદારી ઉઠ ગઈ. બાપ કો બેટે સે નફરત ભાઈ કા ભાઈ અધુ,
ہائے غضب ہے کہ سب سے پاسداری اٹھ گئی، ہے ادب کسی کو بڑوں کا اور نہ چھوٹوں کا لحاظ، اپنے مطلب کی ہے دنیا غم گزاری اٹھ گئی، کس کا اخلاق و مروت ہے درندے چار سو، اب تو مرنا چاہیے چاہت بیچاری اٹھ گئی، ہر طریقے میں نمائش کا ہوا ہے زور و شور، کمر و نخوت چھا گئے ہے ان کے ساری اٹھ گئی، ڈھونڈنے سے بھی نہیں ملتا ہے عالم با عمل، نام کو پرہیز ہے پرہیزگاری اٹھ گئی، اب تو ڈگری پر مسلم ہے بنائے علم و فضل، پیش رو طلاب ٹھہرے پختکاری اٹھ گئی، شوق ہے شیخ مرفید کو پڑھائے ہم نواز، پیدلوں نے زور باندھا شاہ سواری اٹھ گئی، وائز میں سہولت نہیں اللہ اکبر کے سوا، لوگ منہ تکتے رہے خالی پٹاری اٹھ گئی، انقلاب دہر سے بدرب ہے بزم جہاں، دل شکستہ ہو گئے سب سازگاری اٹھ گئی۔